गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तो आप अपना ऑनलाइन विडियो लेक्चर अंदर धोरण 6 में गणित विषय भणी रहा छे, जेनी अंदर आपणे आपणुं प्रकरण नंबर 1 संख्या परिचय में स्वाध्याय 1.3 पण पूरु कर्युं हतुं अने साथे साथे आपणो प्रकरण 1 पण अहींया पूरु थई गयुं हतुं। परंतु प्रकरण 1 में आगळ तमने जोईए तो पेज नंबर 24 उपर अमुक वस्तु समजावेली छे, जेनी अंदर कौंसनुं वितरण कई रीते करवुं तेना परथी दाखला कई रीते गणवा ते हुं तमने समजावीश आजे। तो आजे आपणे कौंसनुं विस्तरण विशे समझिए, बराबर। तेनी विशे आपणे आगळ ऑलरेडी समझी ज गया छीए, परंतु अत्यारे आपणे आनुं थोडुंक अत्यारे डीपनी अंदर एटले के खूब ज अंदर उतरीने समझिए। तेनाथी शुं तो के आपणने कौंसनुं विस्तरण आगळना गमे ते धोरणनी अंदर क्यारे पण आवे उपयोगमां तो आपणने आवडवुं जोईए। तो अहींया आपणने सौथी पहेला 5 × 112 નો જવાબ લાવવાનો કીધો છે। શું કીધું છે? તો કે 5 × 112 નો જવાબ લાવો, બરાબર। તો હવે જો આપણે આમ કે આમ ગુણાકાર કરવા બેસીએ 112 × 5 તો આ ખૂબ જ લાંબી પદ્ધતિ થઈ જાય। તો આપણે હવે અહીંયા શું કરીશું? તો અહીંયા આપણે કૌંસનો ઉપયોગ કરીશું, બરાબર। કોનો? તો કૌંસનો। તો અહીંયા 5 × 112 એટલે કૌંસમાં એવું લખાય 100 વત્તા 12, બરાબર। 100 વત્તા 12 કેટલા થાય? તો કે સાહેબ 112 થાય। હવે શું કરીશું? તો આ 5 નું છે એનો પહેલા ગુણાકાર કોની સાથે કરીશું? તો કે 100 સાથે ગુણાકાર કરીશું। પછી સરવાળો કરીને 5 નો કોની સાથે ગુણાકાર કરીશું? તો કે 12 સાથે ગુણાકાર કરીશું। એટલે શું કરીશું? તો કે આપણે કૌંસ પહેલા ખોલી દઈએ, તો પહેલા 5 નો કોની સાથે ગુણાકાર? તો કે સાહેબ 100 સાથે ગુણાકાર, બરાબર। તો 5 નો 100 સાથે ગુણાકાર, કૌંસ, પછી શું છે સરવાળો, તો વત્તા, પછી 5 નો કોની સાથે ગુણાકાર? તો કે સાહેબ 12 સાથે ગુણાકાર, બરાબર। તો આ થઈ ગયો બીજો કૌંસ। 5 નો 100 સાથે ગુણાકાર શું થાય? તો કે સાહેબ 500 થાય, બરાબર। ત્યાર વત્તા, આ વત્તા નો વત્તા એમના એમ 12 × 5 કેટલા થાય? તો કે સાહેબ 60 થાય, બરાબર। તો 500 વત્તા 60 કેટલા થાય? તો કે 560 થાય, બરાબર। તો આ રીતે આપણે કોનો ઉપયોગ કરવાનો છે? તો કે કૌંસનો ઉપયોગ કરવાનો હોય છે, બરાબર। તો આ થઈ ગયો એક નાનકડો અમથો દાખલો। હવે આની અંદર આપણે થોડાક અમથા એવા મોટા દાખલા વિશે પણ સમજીએ, જેની અંદર આપણને અહીંયા આપેલો હોય 105 × 109, બરાબર। હવે જો બંને કેવી સંખ્યા આવી ગઈ? મોટી સંખ્યા આવી ગઈ, એટલે બંને માટે આપણે શું કરીશું? તો સૌથી પહેલા ગુણાકારનો નિયમ અથવા તો કૌંસનો નિયમ લગાડીશું, એટલે આ રીતે કૌંસ એના બનાવીશું। તો 105 ને કઈ રીતે લખાય? તો કે સાહેબ 100 વત્તા 5 લખાય, બરાબર। હવે એ જ રીતે 109 ને કઈ રીતે લખાય? તો કે સાહેબ 100 × 9 લખાય, બરાબર। 100 વત્તા 9 લખાય, બરાબર। તો અહીંયા શું થઈ ગયું? તો સાહેબ અહીંયા તો 2 કૌંસ આવી ગયા, હવે શું કરીશું? અહીંયા તો 1 કૌંસ હતો તો ખબર પડી ગઈ, પરંતુ અહીંયા 2 કૌંસ છે તો શું કરીશું? તો સૌથી પહેલા ધ્યાન આપો, 2 કૌંસ હોય ત્યારે પહેલા કૌંસની પહેલી જે સંખ્યા છે તેનો ગુણાકાર બીજા કૌંસની પહેલી સંખ્યા સાથે કરવાનો। શું કરવાનો? પહેલા કૌંસની પહેલી સંખ્યાનો ગુણાકાર બીજા કૌંસની પહેલી સંખ્યા સાથે કરવાનો, બરાબર। ત્યારબાદ પહેલા કૌંસની પહેલી સંખ્યાનો ગુણાકાર બીજા કૌંસની બીજી સંખ્યા સાથે કરવાનો। શું કરવાનો? ફરીથી ગુણાકાર। તો અહીંયા ધ્યાન આપજો, શું કીધું? પહેલા કૌંસની પહેલી સંખ્યાનો ગુણાકાર એટલે 100 × 100, પછી શું છે વત્તા, પછી શું કીધું 100 × 9 કરવાના, કેમ? તો કે અહીંયા વત્તા છે એટલે। હવે શું કરવાનું? તો કે 5 × 5ની જે સંખ્યા છે, બરાબર, 5 છે એનો 100 સાથે ગુણાકાર કરવાનો, બરાબર। તો વત્તા,
पांच गुणिया तो पची पांच नो कोनी साथे गुणाकार करवानो तो नौ साथे गुणाकार करवानो तो वच्चा पांच गुणिया नौ। हवे जो एकदम सरल रूप में आवी गयुं सौ गुणिया सौ दस हजार सौ गुणिया नौ नौ सौ पांच गुणिया सौ पांच सौ बराबर। तो अहीं आपणे लखीए तो दस हजार वत्ता नौ सौ वत्ता पांच सौ ने वत्ता नौ पंचा पिस्तालीस। हवे आपणे सरवाळो करता आवडे छे तो पहला पिस्तालीस पांच ने नौ चौद चौद नो चौगड़ो वधी चढ़ी एक ले एक ने आगर फरीथी एक ले अग्यार हजार चार सौ ने पिस्तालीस आपणो जवाब आवे। हवे एने अहींया आपणे साइड में गुणाकार करीने शोधी शकीए तो पहला बे संख्या माटे जीरो जीरो तो एक सौ नौ एम ना एम वत्ता बधा जीरो जीरो नौ पंचा पिस्तालीस नो पांचड़ो वधी चढ़ी चार चार एम नी एम पांच एका पांच तो पांच चार चार नो चौगड़ो ने अग्यार आवी गयो आपणो जवाब अग्यार हजार चार सौ ने पिस्तालीस। केटलो खूब ज सहेलो दाखलो थई गयो कहेवाय बराबर। तो आ रीते आपणे કૌંસ નો ઉપયોગ પણ કરતા આવડવો જોઈએ બરાબર। હવે એવો જે બીજો એક દાખલો આપણે ગણીએ બરાબર। હવે એની અંદર આપણને આપેલું છે સત્તર ગુણ્યા બસો ને વીસ તો સત્તર છે એને પણ કૌંસ કરી શકાય દસ વત્તા સાત ગુણ્યા બસો વીસ છે એને પણ કૌંસ કરી શકાય બસો વત્તા વીસ બરાબર। તો હવે આપણે શું કરતા હતા પહેલી સંખ્યાનો પહેલા કૌંસનો પહેલી સંખ્યા એનો પહેલા પહેલી સંખ્યા સાથે ગુણાકાર બરાબર પછી પહેલી સંખ્યાનો બીજા કૌંસની બીજી સંખ્યા સાથે ગુણાકાર બરાબર। આવું કરતા હતા તો આપણે અહીંયા લખીએ પહેલી સંખ્યાનો પહેલા કૌંસની પહેલી સંખ્યા એટલે દસ ગુણ્યા બસો પછી શું મૂકવાનું તો વત્તા દસ ગુણ્યા વીસ પછી પાછું વત્તા પછી શું કરતા હતા તો બીજી સંખ્યાનો પહેલી સંખ્યા સાથે ગુણાકાર બરાબર અને પછી બીજી સંખ્યાનો સાતનો પેલા પહેલી સંખ્યા સાથે પછી બીજી સંખ્યા સાથે ગુણાકાર એટલે શું કરતા સાત ગુણ્યા બસો વત્તા સાત ગુણ્યા વીસ તો દસ ગુણ્યા બસો કેટલા થાય તો કે બે હજાર થાય વત્તા દસ ગુણ્યા વીસ તો બસો થાય સાત દુ ચૌદ પાછળ બે મીંડા વત્તા સાત દુ ચૌદ એકસો ને ચાલીસ તો સૌથી છેલ્લે શૂન પછી ચાર પછી ચાર ને બે છ બે ને એક ત્રણ તો આપણો જવાબ શું આવે છત્રીસો ને ચાલીસ આપણો જવાબ આવે બરાબર બરાબર। તો આ થઈ ગયો આપણો જવાબ બરાબર। તો આ રીતે આપણે કૌંસનો ઉપયોગ કરીને શેનો ઉપયોગ કરીને તો કે કૌંસનું વિસ્તરણ બરાબર આ કૌંસ આપણે કર્યા એનું પછી આપણે શું કર્યું તો વિસ્તરણ કર્યું બરાબર એને એને કઈ સંખ્યા સાથે ગુણાકાર કરવા તે પણ મેં સમજાવી દીધું। તો આ રીતે કૌંસનો ઉપયોગ કરીને પણ આપણે આવા મોટા મોટા દાખલાના જે ગુણાકાર હોય છે તેનો સરળ રીતે જવાબ લાવી શકીએ છીએ। તો દરેક વિદ્યાર્થી મિત્રો બે મિનિટ માટે વિડીયો પોઝ કરજો અને આ કૌંસના વિતરણના જે ત્રણ દાખલા ગણાવેલા છે તે તમારી રફ નોટમાં ગણી લેજો અને સાથે સાથે બીજા અમુક દાખલા જે હું તમને ઘરેથી ગણવા આપું છું તેની રકમ લખી લો પંદર ગુણ્યા ત્રણસો ચાલીસ એકસો સત્તર ગુણ્યા એકસો ને દસ બાર ગુણ્યા બસો ને દસ ત્રણસો બે ગુણ્યા ચારસો પાંચ આ ચાર દાખલા ધ્યાન આપજો કયા ચાર
एक बे त्रण अने चार आ चार दाखला तमारे घरे थी जाते तमारी रफ नोट में गणवाना छे अने रफ नोट में ज्यारे साचा जवाब आवी जाय त्यार बाद तमारे जे बाकी नोट में फरीथी लखवाना छे। तो अत्यारे बधा विद्यार्थी मित्रों बे मिनिट माटे विडियो पॉज करीने एक बे अने त्रण त्रणे त्रण दाखला तमारी रफ नोट नी अंदर लखी लो। चलो तो चलो विद्यार्थी मित्रों हवे आपणे आगळ आपणा रोमन अंक विशे थोड़ू घणू भणीए। बराबर તેના વિશે ભણવાનું છે તો કે સાહેબ રોમન અંક વિશે ભણવું છે બરાબર। તો આની અંદર આપણને ખબર હોય તો કે આપણે જે એકડા બગડા લખીએ છીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો આ આંકડાઓને રોમન પદ્ધતિ અનુસાર પણ લખી શકાય છે। આપણે આપણી ઘડિયાળ પહેરતા હોય બરાબર તો અમુક ઘડિયાળોની અંદર આંકડા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ન લખતા તેની જગ્યાએ રોમન પદ્ધતિની અંદર આઈ વી ડબલ આઈ ટ્રિપલ આઈ વી આઈ વી ડબલ આઈ વી ટ્રિપલ આઈ આઈ એક્સ 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 આઈ એક્સ ડબલ આઈ એ રીતે લખેલા હોય છે જેને શું કહેવાય છે તો કે રોમન અંક કહેવાય છે। તો રોમન અંકની અંદર એક નંબર છે તો એને આપણે સિમ્પલ આઈ તરીકે દર્શાવીએ છીએ। હવે એ જ રીતે રોમન અંકમાં બે ને આપણે ડબલ આઈ કહીએ છીએ રોમન અંકમાં ત્રણ ને ટ્રિપલ આઈ કહેવાય છે બરાબર અને ચાર ને આઈ અને વી આ રીતે ભેગા આપણે લખતા હોઈએ છીએ બરાબર। એ જ રીતે પાંચ ને આપણે ખાલી વી કહેતા હોઈએ છીએ છ ને વી આઈ તરીકે દર્શાવાય છે બરાબર સાત ને વી પ્લસ ડબલ આઈ તરીકે દર્શાવાય છે। હવે અહીંયા ધ્યાન આપજો અમુક એવી સંખ્યા છે જેને આપણે પર્ટિક્યુલર રીતે દર્શાવવી પડતી હોય છે। હવે આ આઠ છે બરાબર એને આપણે વી પ્લસ ટ્રિપલ આઈ તરીકે દર્શાવી શકીએ બરાબર નવ ને આપણે આઈ એક્સ વડે દર્શાવતા હોઈએ છીએ અને દસ ને આપણે એક્સ તરીકે દર્શાવી શકીએ બરાબર। તો હવે અહીંયા ધ્યાન આપો રોમન અંકની અંદર એક પાંચ દસ આ બધાના એક મહત્વના સિમ્બોલ હોય છે બરાબર જેમ કે પાંચ નો સિમ્બોલ શું છે તો કે સાહેબ પાંચ નો સિમ્બોલ વી છે એક નો સિમ્બોલ શું હતો તો ખાલી આઈ હતો દસ નો સિમ્બોલ શું હતો તો કે સાહેબ ખાલી એક્સ છે બરાબર। તો હવે ધ્યાન આપજો કે દસ નો સિમ્બોલ એક્સ છે આઈ પાંચ નો સિમ્બોલ વી છે અને એક નો સિમ્બોલ આઈ છે તો એક બે આપણે લખવા હોય તો કઈ રીતે લખાય આ રીતે લખાય એક વત્તા એક લખાય તો આ તો એક વત્તા એક તો આ એક એટલે આઈ બીજો એટલે આઈ 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 એટલે બે આઈ થઈ ગયા
પછી ત્રણ લખવા દે તો એક વત્તા એક વત્તા એક એટલે ત્રણ વાર તો ત્રણ વાર આવી પછી ચાર લખવા દે તો આ રીતે લગાય પાંચ ઓછા એક તો પાંચ એટલે શું છે વી અને એક એટલે શું છે તો આઈ તો આઈ વી હવે જયારે આપણે બાદ બાકી કરવી હોય બરાબર તો આઈ હંમેશા આપણે પહેલા લખતા હોઈએ છીએ એટલે કે એની આગળ બરાબર પાંચ એટલે વી છ એટલે શું તો કે પાંચ વત્તા એક વત્તા એક લખવા દે તો આઈ ક્યાં લખતું આપણે પાછળ બરાબર એ જ રીતે સાત તો પાંચ વત્તા બે તો વત્તા બે છે તો આઈ બે આઈ ક્યાં લખવાના પાછળ પછી પાંચ વત્તા ત્રણ ત્રણ તો આઈ ક્યાં લખવાના પાછળ હવે તમને એમ થાય કે સાહેબ તો અહીંયા પાંચ વત્તા ચાર ના કરી શકાય તો ના થાય કેમ તો કે ચાર ની સંખ્યા શું છે આઈ વી બરાબર એમાં આઈ ક્યાં છે આગળ બરાબર તો અહીંયા પાંચ વત્તા ચાર લખીએ તો આઈ ક્યાં લખવો પડે આપણે આગળ લખવો પડે તો આઈ વી લખીએ તો શું થઈ જાય તો ચાર થઈ જાય એટલે એ સંખ્યા ચાલે નહીં એટલે હંમેશા રોમન અંકમાં કેટલી સંખ્યા ઉમેરી શકાય તો કે ત્રણ આંકડા સુધી એક બે અને ત્રણ ઉમેરી શકાય બરાબર હવે નવ લખવા છે તો આપણે આ રીતે લખી શકીએ દસ ઓછા એક સોરી દસ ઓછા એક દસ એટલે એક અને ઓછા એક કરવા છે એટલે આઈ ક્યાં લખવાનો આગળ બાદ બાકી કરવી હોય તો આપણે આઈ ક્યાં લખીએ છીએ આગળ બરાબર તો આ રીતે આપણે રોમન અંક વિશે જાણકારી મેળવવાની છે બરાબર તો આ થઈ ગઈ રોમન અંકની સામાન્ય એવી તમને જાણકારી આપણે એક થી દસ સુધીના રોમન અંક અહીંયા લખ્યા છે બરાબર હવે આપણે આગળ વાત કરીએ તો તમને દસ વીસ ત્રીસ ચાલીસ ના પણ રોમન અંક લખાવ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એસી નેવ અને સો તો આનો તો આપણને ખબર છે એક પછી વીસ એટલે દસ વત્તા દસ એટલે બે વાર દસ થયા તો આ કેટલી વાર આવવા જોઈએ બે વાર એક એ જ રીતે ત્રીસ તો ત્રણ વાર એક બે ને ત્રણ હવે ચાલીસ આવ્યા તો આપણે પચાસ ની સંખ્યા યાદ રાખવી પડે તો પચાસ ની સંખ્યા કઈ છે તો એલ છે બરાબર તો એલ છે તો ચાલીસ માં એલ પાછળ અને કેટલા બાદ કરવાના તો કે દસ બાદ કરવાના એટલે એક્સ આગળ બરાબર હવે સાઈઠ છે તો શું લખીએ પચાસ વત્તા દસ તો પચાસ કોણ છે તો કે એલ છે અને દસ કોણ છે તો કે એક્સ છે દસ એલ એક્સ એ જ રીતે સિત્તેર માટે એલ ડબલ એક્સ એસી માટે એલ ટ્રિપલ એક્સ હવે નેવું માટે તેના માટે સો ની સંખ્યા યાદ રાખવાની સેન્ચુરી સી બરાબર સો ને કઈ રીતે દર્શાવાય સેન્ચુરી સી સી તરીકે દર્શાવાય છે તો સી એટલે સો માંથી કેટલા બાદ કરીએ તો નેવું આવે તો કે સો માંથી દસ બાદ કરીએ તો સી આવે તો દસ કોણ છે તો કે એક્સ અને સો કોણ છે તો કે સી અને આપણે એક્સ કેમ આગળ લખ્યા કારણ કે બાદ બાકી છે એટલે જે સંખ્યા બાદ બાકીની નિશાનીની પાછળ હોય તે રોમન અંકમાં આગળ લખાય અને સરવાળાની પાછળ હોય તે ક્યાં લખાય તો કે પાછળ જ લખાય બરાબર તો આ થઈ ગયા દસ માટે એક્સ વીસ માટે ડબલ એક્સ ત્રીસ માટે ત્રિપલ એક્સ ચાલીસ માટે એક્સ એલ પચાસ માટે એલ સાઠ માટે એલ એક્સ સિત્તેર માટે એલ ડબલ એક્સ એસી માટે એલ ત્રિપલ એક્સ નેવું માટે એક્સ સી અને સો માટે સી સેન્ચુરી બરાબર તો આ થઈ ગયા આપણા જવાબ બરાબર રોમન અંકની અંદર એક્સ ડબલ એક્સ વાળા જવાબ હવે આપણે આગળ હજી આનું પુનરાવર્તન કરીએ તો આપણને ખબર પડે કે રોમન અંકમાં આપણે 69 અને 98 કઈ રીતે લખી શકીએ બરાબર આપણે અત્યાર સુધી શું કરતા હતા કે 1 થી 10 સુધી ભણ્યા પરંતુ આ આપણે કેવા આંકડા લખ્યા તો કે 10 20 30 40 50 60 70 80 સુધી લખ્યા 100 સુધી બરાબર પરંતુ આપણને કોઈ આવો આડો આંકડો આપેલો હોય તો આપણે કઈ રીતે લખીશું તો 69 ને આપણે
હમણાં જ કૌંસ વિસ્તરણ વિશે ભણ્યા, તો 69 ને કઈ રીતે લખાય? તો કે સાહેબ 60 + 9 લખાય, 60 + 9 શું થાય? 11 = 70 થાય. તો 60 ની સંખ્યા કઈ છે? તો અહીંયા આપણે જોઈએ તો 60 એટલે એલ એક્સ, તો એલ એક્સ વત્તા કયા લખવાના? આઈ ઓફ એક્સ બરાબર. તો 69 ને આપણે કઈ રીતે લખી શકીએ? તો એલ એક્સ વત્તા આઈ એક્સ. અહીંયા આપણે બાદ બાકી કરવાની નથી, એટલે આપણો આનો 60x નો જવાબ શું આવે? એલ એક્સ આઈ એક્સ બરાબર. સરવાળો કરવો જ એટલે નિશાની આવશે નહીં, અથવા તો એ જે સંખ્યા છે તે આગળની બાજુ આવશે નહીં. હવે એ જ રીતે આપણે કઈ સંખ્યા લખવી છે? તો કે 98 લખવા છે. તો 98 ને આપણે કઈ રીતે લખી શકીએ? તો કે 90 + 8 બરાબર, એ પણ લખી શકાય. અને બીજી રીતે આપણે 100 - 2 પણ લખી શકાય બરાબર. 100 - 2 અથવા તો 90 - 8. 100 માંથી 2 કાઢો તો પણ 98 વધે, અને 90 માં 8 ઉમેરો તો પણ 98 જ થાય બરાબર. તો 100 કઈ સંખ્યા છે આપણા માટે? તો કે સી સંખ્યા 100 છે. તો સી ઓછા 2, 2 એટલે આઈ બરાબર. તો આ સંખ્યા કઈ રીતે બનશે? તો કે ડબલ આઈ સી, અથવા તો 90 + 80. તો 90 કોણ છે? તો કે એક્સ સી વત્તા 8 કઈ સંખ્યા છે? તો કે વી ટ્રિપલ આઈ બરાબર. તો અહીંયા સરવાળો છે, તો આને આપણે એક્સ સી વી ટ્રિપલ આઈ તરીકે પણ લખી શકીએ બરાબર, અથવા તો ડબલ આઈ સી પણ લખી શકાય બરાબર. તેને આપણે 98 કહી શકીએ બરાબર. તો આ રીતે આપણે આપણી રોમન અંકની સંખ્યાઓ લખવાની હોય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો 2 મિનિટ માટે વિડીયો પોઝ કરજો, અને આ રોમન અંકની જેટલી પણ સંખ્યા મેં અહીંયા લખેલી છે તે તમારી નોટબુકમાં લખી લેજો. અને ઘરેથી તમારે હું અહીંયા અમુક રોમન અંકની સંખ્યા લખી આપું જે તમારે ઘરેથી લખવાની છે. 75 - 64 - 38 - 48 - 72 - 86 બરાબર. તો 1 - 2 - 3 - 4 - 5 - 6 - 7 બરાબર. તો 7 રોમન અંકની સંખ્યા તમારે ઘરે જાતે તમારે રીતે આ રીતે બનાવવાની છે. તો આ સાથે આજનો ઓનલાઈન વિડીયોનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ બરાબર. તો 2 મિનિટ માટે વિડીયો પોઝ કરીને બોર્ડ ઉપર જેટલું પણ લખેલું છે તે તમે બધા તમારી રફ નોટની અંદર લખી લેજો, અને ત્યારબાદ પાકી નોટમાં પણ લખવાનું છે જે તમારું આજનું હોમવર્ક છે. તો આ સાથે આપણે આજનો આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ, અને તમે બધા વિદ્યાર્થી મિત્રો ઘરે રહો અને સુરક્ષિત રહો.